આપણે મામા ના ગલે જાય છે. યે કેટલા દિવસ માટે જાય છે બેટા? એ તો મને નથી ખબર, પણ તને તો ખબર છે ને તારા પપ્પા આપણે કેટલા હેરાન કરે છે. એટલું મને ખબર છે. એટલે આપણે મામા ના ઘરે જાય છે, પછી ખબર નહીં શું થશે. પણ તું ચિંતા ન કર તમારો દીકરો, મામા ના ઘરે તમને બહુ મજા આવશે. મામા ના ઘરે કાવ્યભાઈ છે, મામા છે, મામી છે. જ્યારે મગજ ફરે ને ત્યારે મારીને કાઢી મૂકવાના. અને આ વખતે પણ એવું જ થયું. ફરી પાછો ઝઘડો થયો તમારા ઘરમાં? હા, અને આ વખતે વધારે વળતી હદ થઈ ગઈ ને એટલે મારે ઘર છોડવું પડ્યું. એ મને તો માર મારેનો વાંધો નથી, પણ એ છોકરાઓને નથી છોડતા. ના બોલવાના શબ્દો બોલે, હાથ ઉપાડી લે. બા, હવે મારાથી સહન નથી થતું. મારા છોકરાઓ એની સંગતમાં બગડે છે. પણ બેટા કારણ શું? શા માટે તને અવારનવાર મારે છે? તું કઈ સામે બોલે છે? બા, એમને બાનાની શું જરૂર છે? બસ પૈસા ન મળે એટલે મારવાના. આ તો ખોટું કહેવાય ને આદિ. હા, આપણે આટલી વાર સમાધાન કર્યું, સમજાવ્યા, છતાં પણ કોઈ વાતે સમજવા તૈયાર નથી. આદિ, તમારી આદિ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે પાછા એટલે તમે અહીંયા? હા ભાભી, ભાઈંગું ભાણું ક્યાં જાય, કહારે જ આવે ને. તકલીફ પડે એટલે બીજું કઈ સૂચે નહીં, સીધે અહીંયા દોડી આવું છું. સાચી વાત છે, અમારે છે ને આ ઘરને ખાલી ધર્મશાળા ઘોષિત કરવાની બાકી છે. એટલે તમારી વાત નથી કરતી. આ તો સારું થયું તમે આવ્યો, હવે બધાને ગમ છે આ ઘરમાં. દાનીની, બોલવામાં જરાક તો મર્યાદા રાખ. થાકીને આવી છે, કંટાળીને આવી છે. મમ્મી એક મિનિટ, રાજ બેને લઈને અંદર જા બેટા. તું પાછું તારું ચાલુ ન કરી દેતી. અને તને ખબર છે ને કે મીરાબેન ને સાસરે બધા હેરાન કરે છે, ખાસ તો જમાય. પીવામાંથી ને જુગાર રમવામાંથી ઊંચા નથી આવતા. મારી બેન બા તે બધે બહુ હેરાન કરે છે ને તમને. બિચારા કરમના બુંદિયાળા તો તમે જ છો નહીં. એ જે હોય તે ધારે, એમને કઈ સંભળાવવાની જરૂર નથી. અને દામિની થાકીને આવી છે ને તો ચા પાણીનું તો કઈક પૂછ. હા બેન બા, બોલો ચા પાણી શું લેશો? ભાભી મારે કાઈ નથી પીવું, થાકીને આવી છું અને આમ પણ મગજ કંઈ કામ નથી કરતું. થોડી વાર આરામ કરવો છે બસ. મને તો ખબર છે તમે થાકીને આવ્યા છો, ભૂખ્યા નથી આવે, પણ તમારી મમ્મીને કોણ સમજાવે? કઈ નહીં બેન, તું જા અંદર રૂમમાં જઈને આરામ કર. જા બેટા. હા આદિ. પછી જરા રૂમમાં આવજો ને, મારે કામ છે. દામિનીને જરાય બોલવાનું ભાન છે? જોતો હતો ને કેવી રીતે મીરા સાથે વર્તન કરતી હતી. હા, હવે આપણા ઘરમાં પણ ઝઘડા શરૂ થશે. મીરા તો હજી આવી જ છે, ત્યાં તો દામિનીના રંગ બદલાવા માંડ્યા છે. ખબર છે મમ્મી આપણને કેને નથી ગમતું, પણ આમાં મીરાબેનનો પણ શું વાંક છે. આદિ, આવું છું. મીરા આ વખતે તો બેઉ છોકરાઓને લઈને આવી ગઈ છે, અને એને ને દામિનીને તો ભળતું જ નથી. શું થશે હવે? એકા જમાઈ મેળ્યો છે માથાનો. બોલ.
દાદી એક વાત પૂછું? હા પૂછ ને. આ તમારા બેન આવવાના હતા, તમે મને કીધું કેમ નહીં? જો મને પણ નહોતી ખબર, બેને કોઈને જાણ નહોતી કરી. આ તમારી બેન છે ને બહુ ચાલાક છે, તમને કીધું જ હશે કે હું આવવાની છું, પણ તમે છે ને મારાથી છુપાવ્યું, કેમ કે તમને ખબર જ છે ને કે હું તો હા નહીં પાડું, એટલે અચાનક બોલાવી લીધા. એટલે હું પણ હવે ખોટું બોલું છું એમ જ કહેવા માંગે છે ને તું? હા. વાહ, હા સારું કહેવાય, કંઈ પણ થાય એટલે અમારા બધાનો વાંક આવે. તમે ગુનો કરો છો તો વાંકમાં હોય જ ને. એટલે શું ગુનો કર્યો છે એમને? અને એના ભાઈનું ઘર છે, એના મમ્મી છે, તો અહીંયા ન આવી શકે તો છે ને એમણે એવું સમજવું જોઈએ કે એના ભાઈના લગ્ન થઈ ગયા છે હવે, એટલે વારે વારે અહીંયા આવે ને સારું ન લાગે. એને શોખ નથી થતો અહીંયા આવવા માટે, મજબૂર છે એટલા માટે આવે છે. અચ્છા, મજબૂર છે એટલે આવે, તો એમને એટલું નથી સમજાતું કે વારે વારે અહીંયા આવે છે તો એના ભાઈ ભાભીને ઝઘડા થાય છે એમ? અરે એને પણ ખબર છે કે આપણી વચ્ચે એના લીધે ઝઘડા થાય છે, પણ એ શું કરે? એના સાસરીએથી એને કાઢી મૂકે તો એ ક્યાં જાય? એ તો છે ને સાસરીમાં એટલું સહન કરવું પડે, પડ્યું રહેવાય ત્યાં, હું નથી પડી રહેતી અહીંયા. હા, હું તો તારા પર બહુ ત્રાસ ગુજારું છું, રોજ દારૂ પીને આવું છું, જુગાર રમીને આવું છું, તને મારું છું, આવું બધું હું તારી સાથે કરું છું ને. ભલે એવું બધું ના કરતા હોય, પણ બીજી બધી કેટલી પ્રોબ્લેમ હોય મારે, તમને શું ખબર? આખા ઘરનું કામ કરવાનું હોય, બાને હાચવવાના હોય, તમારું ધ્યાન રાખવાનું હોય, મારી તો કઈ પડી જ નથી તમને. મિની, તું જે બધી વાત કરે છે ને એ તારા કામ બાબતની છે, અને એમની લાઈફ તો જો. હા, એમને બે બાળકો છે અને આ જમાઈ, એ બાળકો ઉપર પણ હાથ ઉપાડે છે, જરાક પણ શરમ નથી આવતી એમને. તો હું પણ એ જ કહું છું તમને કે આટલા છે ને આપણે બાળકો હોય ને બબ્બે, તો ઘર સાચવીને બેઠું રહેવાય, વારે વારે અહીંયા પિયરમાં આવતા રહે કે સારું ન લાગે, અહીંયા પાંચ માણા વાતો કરે છે, તમારે તો છે ને કામે જતું રહેવું છે, મારે આખો દિવસ ઘરે રહેવાનું, એ બધા મને સંભળાવે છે કે ઓ તમારી નણંદ પાછી આવતી રહી, તમારી નણંદ પાછી આવતી રહી, નક્કી કંઈક થયું હશે. લોકોને કામ શું છે વાતો કરવા સિવાય, અને એટલું સહન કરી લેવાનું? લોકોને કંઈ ફરક નથી પડતો, આપણને ફરક પડે છે, આપણી બેન હેરાન થાય છે ત્યાં. તમે જ વિચાર કરો ને, આમ વારે વારે હું મારા પિયા જતી રહીશ તો તમને લોકોને કેવું લાગશે? તમે છે ને ખાલી તમારી બેનનું જ વિચારો છો, ક્યારે જમાઈનું એનું વિચાર્યું છે? જમાઈનું શું વિચારે, આટલી વાર સમાધાન કરી એમની સાથે, અને સમાધાન થયા પછી ફરી એને એ જ વાત, ફરી એને એ જ વસ્તુ, બસ બેનને મારવાની, ઘરમાં ત્રાસ આપવાનો, પૈસા માંગવાના. એ તો જો નોપસાતું હોય ને તો નોખું થઈ જવાય. નોખા થઈને પણ શું કરશે, એને સાચવશે કઈ રીતે? અને બહાર બેન કમાવા જશે, આ છોકરાઓનું ધ્યાન રાખશે કે પછી કમાવા જશે? ના રે ના, બેનને ક્યાં કમાવા જવાની જરૂર છે? હા, એનો ભાઈ એટલો સદ્ધર છે કે નહીં, ઘરમાં ભલે ને આપણે ન હોય પણ બેનને આપવાનું નહીં. તું આ લપ માટે મને અંદર બોલાવતી હતી? બીજું મારે શું કામ હોય તમારું? તો સાંભળી લે, બેન હવે અહીં જ રહેશે, જ્યાં સુધી એ લોકો અહીંયા મનાવા નહીં આવે ને ત્યાં સુધી હું બેનને કંઈ નહીં જવા દઉં, અહીંયા જ રહેશે, તારે પણ પ્રેમથી રહેવું પડશે, સમજી તું? એની સાથે ઝઘડો નહીં કરતી. હું જાઉં છું ઓફિસે. તારે પણ શાંતિથી રહેવું પડશે, હું પણ જોઉં છું કે તમારી બેન અહીંયા કેમ રહી છે. બેટા મીરા, ઓલી દામિની બહાર ગઈ છે ને, એટલે મેં કીધું લાવ જરાક મીરા હારે બેહીને વાત કરી લો. સાચું કહું, એક તો આ જમાઈ ગોતવામાં અમે છેતરાઈ ગયા, બાકી તારી જિંદગી આવ આવી તો ન હોય. હા બા, સાચી વાત છે તમારી, પણ શું કરીએ, આ તો કિસ્મતની બલિહારી છે ને, મારા નસીબમાં લખ્યું હતું એવું મારી સાથે થાય છે. બેટા એક વાત પૂછવાનું મન થાય છે. હા બા, તારી માં છું એટલે આમ તો ન પૂછવું જોઈએ, પણ તારા લગ્ન થયા ને ત્યારથી જ જમાઈ આવા છે? ના બા, ત્યારથી આવા નથી, પહેલાં તો મને બહુ સાચવતા હતા. મારો રાજ થયો ને ત્યાં સુધી કંઈ જ વાંધો નહોતો, પણ ધીમે ધીમે સંગત બદલવા લાગી, જેવા તેવા માણસોના રવાડે ચડી ગયા, અને બીજાની વાતોમાં આવીને શંકા કરવા માંડ્યા. પહેલાં તો ખાલી શંકા જ કરતા હતા, ધીમે ધીમે શું થયું તો દારૂની લતે પણ ચડી ગયા, જુગાર પણ રમવા માંડ્યા. મને એમ હતું કે મારા બાળકોની સામે જોઈને સુધરી જશે, મારી દીકરી આવીને
તો પણ મને એ જ આશા હતી કે હવે તો એ સુધરી જ જશે, અમારા ઘરમાં લક્ષ્મી આવી છે ને. પણ ના, એ તો સુધરાનું નામ જ નથી લેતા ને. પણ બેટા, આ ખરાબ સંગતે ચડ્યા ત્યાં સુધી તને ગંધ ન આવી? બા, શરૂઆતમાં મને નહોતી ખબર. એ ખોટું બોલતા હતા કે હું કામના હિસાબે બહાર રહું છું, આમ છે તેમ છે, મારો ફોન ચેક કરવાનો, મને બોલવાનું. ધીમે ધીમે મને ખબર પડી કે આ તો સંગતની અસર ધીમે ધીમે એમના પર ચડી રહી છે. અને પછી મેં ઝઘડા કરવાનું ચાલુ કર્યું. ઝઘડા પણ હું એટલા માટે જ કરતી હતી કે એમને ભાન આવે કે આવું ના કરવું જોઈએ. પણ જેમ જેમ હું ઝઘડા કરવા માંડી એમ એમ વધારે બગડતા ગયા. પણ બેટા, તું તું એક એવી સ્ત્રી છે જેને ઈશ્વરે એક શક્તિ આપી છે કે સામેના માણસને પોતાનો કેમ કરવો, અથવા તો એ ખોટે રસ્તે જાય છે તો એને પાછો કેમ વળવો. અને તું તો મારી દીકરી છે, તું એટલું સમજી ન શકી. ઝઘડા કરવા કરતાં તે એને પ્રેમથી વાળ્યા હોત તો એ કદાચ વળી ગયા હોત. બા, ઝઘડાઓથી કંટાળીને એટલે મેં એ જ રસ્તો અપનાવ્યો હતો. મને એમ હતું કે કદાચ મારા ઝઘડાઓના કારણે આવું થાય છે, એટલે મેં શાંતિથી સમજાવવાની પણ કોશિશ કરી લીધી. પણ નહીં, એમના મગજમાં કોઈ વાત બેસતી જ નથી. પણ બેટા, તે રસ્તો જ ખોટો પકડ્યો. હંમેશા પહેલાં પ્રેમથી સમજાવાય અને ઝઘડો કરવો કે એને ધૂતકારવા એ છેલ્લું સ્ટેપ હોય. કે જ્યારે પ્રેમથી માણસ ન સમજે ને ત્યારે ધીમે ધીમે આંખ લાલ કરવી અને પછી ગુસ્સો કરવો એ સીધો રસ્તો હતો. તે પહેલેથી ઝઘડો કરીને એક નફરતનો પડદો એના આંખ ઉપર નાખી દીધો અને એટલે જ એણે સમજવાનું બંધ કર્યું અને પછી તારાથી ત્રાસીને અને ખોટી સંગતથી દારૂની લતે ચડ્યા. નહીં તો એ આવા ન હોય બેટા. પણ બા, હવે હોય કે ન હોય, સત્ય હકીકત તો આ જ છે ને કે અમારા ઝઘડાઓમાં મારા છોકરાઓ બગડે છે. હા, એ વાત તો સાચી જ છે. અને હું એમ કહું છું તને, અરે મારી દીકરી આવી ગઈ. શું છે, કેમ મોઢું આવું કર્યું છે મારા દીકુએ? હિમિટે, હમણાં આપણે થોડીક વાર રહીને જમવા જઈએ, હને? ભૂખ લાગી છે ને? કેવી ફૂલ જેવી દીકરી છે. આને જોઈને પણ એને કંઈ પ્રેમ નથી ઉપજતો, એને એમ નથી થતું કે હું પાછો વળી જાઉં. એ જ તો વાત છે ને બા, ફૂલ જેવી દીકરી છે મારી. કુટુંબમાં પણ બધાને બહુ વાલી છે, અમારા ઘરમાં પણ બધાને બહુ વાલી છે, પણ એના બાપને જ નથી ગમતી. જ્યારથી આવી છે ને ત્યારથી એક જ વાતનું મેણું કે ખર્ચો આવ્યો છે ઘરમાં. બુરી સંગત બહુ ખરાબ છે. નીરા એ ભલભલાનું મગજ ફેરવી નાખે. તો હવે હું એમ કહું છું કે તે બધા જ ઉપાય કરી લીધા છે અને જો એનામાં કંઈ ફરક ન પડતો હોય ને તો છૂટું કરી નાખીએ. તો શું બોલો છો બા તમે? મારા છોકરાઓનું ભવિષ્ય શું? અને હું એક ભાવમાંથી બીજો ભાવ ન કરી શકું?